नमस्कार मारा वाला मित्रों, स्वागत करो बधानु आपणे चैनल नी अंदर। तो मित्रों आज आपणे एक न्यूज गुजराती सॉन्ग उपर एक नवी इफेक्ट उपर वीडियो जी लेने आवी गई छे, पण टेक्स्ट इफेक्ट वाळो ज। तो एक भाई नी छे यूट्यूब नी अंदर कमेंट आधी के न्यू गुजराती सॉन्ग उपर वीडियो बनाओ। तो भाई आपणे जे पण नवा सॉन्ग आवे छे तेनी पर बनावतो ज रहे छे, थोड़ी घणी वार लागे छे, पण आपणे तेनी उपर वीडियो लईने आवता ज रहे छे। तो आजे पण आपणे एक न्यू सॉन्ग उपर वीडियो जी लेने आवी गई छे, ठीक छे। फोटो जोईतो होय तेवो, तो तेना माटे तमे शुं करो, सबसे पहले तो डेमो जोई लो, अने फूल डेमो जोवो तो दररोजनी जेम टेलिग्राम नी अंदर जई तमे फूल डेमो जोई शकशो। अने टेलिग्राम नी अंदर मित्रो जाओ तो विनती है, टेलिग्राम ने ज्वाइन पण करी लेजो। तुम तो डेमो जो त्यार पछी तमने आपणे आवो वीडियो छे तो बनावता शीखवाड़ देशु। તમે આમ બદલાયા મારો છોડ્યો તે રણ મોરજ લાયા મિત્રો તમે અત્યારે ડેમોની અંદર જે પ્રકારનું ક્રિએશન આપણું જોયું, ન્યૂ ડેમો જોયો છે, ઠીક છે, તેવું બનાવવા માટે તમને એક પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળશે અને એક વિડીયો તમારે ડાઉનલોડ કરવાનો રહેશે। તો વિડીયો ડાઉનલોડ કરતા આપણે ઘણા બધા વિડીયોને બતાવી દીધું છે, તમે ડાયરેક્ટ જ બે સ્ટેપ ફોલો કરી વિડીયો ડાઉનલોડ મિત્રો કરી શકશો, ઠીક છે। તો તમારે શું કરવાનું છે, જે પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું, એક પ્રોજેક્ટની અંદર તમને બધી ઇફેક્ટ મળશે, માત્ર સોંગનો જે લિરિક્સ છે તેનો વિડીયો તમારે ડાઉનલોડ કરવાનો રહેશે। અને જો તમારે કોઈ પણ બીજા સોંગનો લિરિક્સ એડ કરવો હોય તો તમારે વિડીયો ડાઉનલોડ કરવાની કાંઈ પણ મિત્રો જરૂર નથી, તમારે જે સોંગ ઉપર બનાવવું હોય તે સોંગ તમે એડ કરી અને આવો વિડીયો છે મિત્રો બનાવી શકશો, ઠીક છે। તો ત્યાંથી આપણે તમને બતાવી દઈએ, સૌ પ્રથમ વિડીયો તમારે ડાઉનલોડ કરવાનો છે, ડાઉનલોડ કરેલો વિડીયો તમારે કઈ રીતે એડ કરો તે આપણે તમને બતાવી દઈએ। શું કરવાનું, પ્રશ્ન આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું, જો તમે આપણે જે સોંગ યુઝ કર્યું છે તે તમારે યુઝ કરવું હોય તો મિત્રો, ઠીક છે। શું કરવાનું, ત્યાંથી પ્લસ આઇકન પર તમે ક્લિક કરી લેવું, મીડિયામાં આવી જવાનું, મીડિયામાં જઈ જે તમારે ડાઉનલોડ ફોલ્ડર અંદર વિડીયો આવ્યો હોય તે ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું રહેશે। સિલેક્ટ કરો એટલે તમને ગ્રીન સ્ક્રીન વિડીયો જોવા મળે છે, તેના પર તમે ક્લિક કરજો, તેના પર ક્લિક કરશો તો આજે તમારી સામે ગ્રીન કલર વિડીયો આવી જશે। હવે આપણે આ ગ્રીન સ્ક્રીન જે છે તેને રિમૂવ કરીશું, તેના માટે આપણે જે ગ્રીન કલર વાળો જે વિડીયો આપણે એડ કર્યો છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેનાથી તમે ક્લિક કરશો ઇફેક્ટમાં જવાનું, ઇફેક્ટમાં જઈ તમે એડ ઇફેક્ટ લખ્યું આના પર ક્લિક કરવાનું, એટલે ઉપર તમને એક આવી રીતે લેડી દોર કરેલી દેખાય છે, ઠીક છે, ક્રોમા કી લખેલું છે ત્યાં ઉપર ક્લિક કરી દેવાનું, ત્યાંથી તમે ક્લિક કરો તમારે ગ્રીન કલર લખેલું જોવા મળશે, આના પર ક્લિક કરજો એટલે તમારો ગ્રીન કલર રિમૂવ થઈ જશે, સોંગ લિરિક્સ છે તે ડાયરેક્ટ ત્યાં આગળ મિત્રો એડ થઈને આવી જશે। હવે આપણે તમને કહી દીધું તમારે બે ફોટા ચેન્જ કરવાના છે, તો કઈ રીતે ફોટા છે તેને ચેન્જ કરવા, તમારે શું કરવાનું છે, નીચે એક તમને ફોટો જોવા મળી જ રહ્યો હશે, ઠીક છે, પ્રોજેક્ટની અંદર, તો આના ઉપર ક્લિક કરજો, ક્લિક કરો એટલે શું કરવાનું, કલરની ફિલ્ડમાં જજો, ત્યાં તમે જશો આવી રીતે નીચે એક લાઇન જોવા મળશે, ઠીક છે, જે તારોડિયા દોરેલું છે આના ઉપર ક્લિક કરજો, ત્યાં ક્લિક કરો એટલે તમારી ગેલેરી ઓપન થઈને આવી જાય। હવે તમારે શું કરવાનું, એક ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું જેની અંદર તમે ફોટા રાખ્યા હોય અને જેની ઉપર તમારે વિડીયો બનાવો છે તે એક ફોટો તમારે અહીં આગળ સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાંથી આપણે કોઈ પણ એક ફોટો છે તેને મિત્રો સિલેક્ટ કરી લઈશું, ઠીક છે, અહીંથી આપણે ફોટો સિલેક્ટ કરી લઈએ તો ઉપર પ્લસ આઇકન પર ક્લિક કરી દઈશું તો બેકગ્રાઉન્ડની અંદર તે ફોટો આપણો એડ થઈને આવી જશે। હવે જે વચ્ચે જે મેઇન ફોટો છે તેને આપણે ચેન્જ કરીશું, તેના માટે તમને એક આગળ જોવા મળશે ગ્રુપ ટુ લખેલું, આના ઉપર ક્લિક કરજો, ક્લિક કરો એટલે શું કરવાનું, એડિટ ગ્રુપમાં તમારે જવાનું રહેશે, ત્યાં જશો એટલે તમને એક આગળ જોઈએ બોર્ડર લાઇન પીએનજી જોવા મળી રહ્યું છે અને તેની નીચે ગ્રુપ વન લખેલું છે, આના ઉપર ક્લિક કરવાનું છે, ત્યાં પછી તમારે પાછું ગ્રુપ એડિટમાં જવાનું રહેશે, ઠીક છે મિત્રો, બીજી વાર પણ તમારે ગ્રુપ એડિટમાં જવાનું છે મિત્રો, ધ્યાન રાખજો, ત્યાં પછી તમને પાછું ગ્રુપ જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી તમે આવી રીતે તમારું પાછું ગ્રુપ એડિટમાં જવાનું, એટલે તમને આગળ ત્રણ ફોટા જોવા મળી રહ્યા, તેની વચ્ચે તમને જે ફોટો ફોટા વાળો છે આના પર ક્લિક કરી દેવાનું, ફોટા પર ક્લિક કરો એટલે કલર ફિલ્ડમાં જવાનું, ત્યાં જે નીચે જે લાઇન લખેલી છે આના પર ક્લિક કરજો, તેના પર ક્લિક કરો એટલે તમારે અહીં આગળ જે અત્યારે ફોટો સિલેક્ટ કર્યો તે ફોટો સિલેક્ટ કરી પ્લસ ના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું, તમારો ફોટો આગળ આવી જશે, ત્યાર પછી તમારે બેક આવી જવાનું, ઠીક છે, આવી રીતે તમારે જેટલી વાર તમે અંદર ગયા તેટલી વાર તમારે બેક કરી દેવાનું, તમારા ફોટાની ઉપર સોંગ લિરિક્સની સાથે, અને જે આ સોંગ છે તે નવું સોંગ આવેલું છે, ઠીક છે, રાકેશ બારનું, તેની જ ઉપર આપણે તમને આવો વિડીયો બનાવતો મિત્રો શીખવાડ્યો છે। તો આપણે વિડીયો તમને પસંદ આવે વિડીયોને લાઇક કરજો, રોજ તમે આવી રીતે સાવ સરળ સિમ્પલ રીતે વિડીયો બનાવતા ઇચ્છતા હોય મિત્રો, ઠીક છે, રોજ નવા નવા સાવ સરળ સિમ્પલ રીતે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો, આપણે દરરોજ તમને સાવ સરળ અને સિમ્પલ રીતે છે તે વિડીયો બનાવતા શીખવાડીએ છીએ, અને આપણે બધા વિડીયો મિત્રો આવા જ છે, તો ચેનલની અંદર જઈ તમે બીજા પણ વિડીયો તમે જોઈ શકશો। તો મિત્રો મળશું એક નવો વિડીયો લઈને, ત્યાં લગી મિત્રો વિડીયોને એક લાઇક કરજો, નીચે કમેન્ટ કરી દેજો તમને વિડીયો કેવો લાગ્યો છે, અને મળશું એક નવો જ આવો જ વિડીયો સાવ સરળ સિમ્પલ લઈને, ત્યાં લગી ગુડ બાય।